અંકલેશ્વરમાં બેફામ દોડતી જીપ ડેરીમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આજ રોજ સવારે અચાનક એક જીપ દુકાનમાં ઘૂસી જતા દોડધામ મચી હતી. ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની હતી. જો કે સદનસીબે ડેરી બંધ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જો કે સમગ્ર ઘટનાના પગલે એક સમયે લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. મારું નામ દિલીપભાઈ દોલતભાઈ પટેલ, ઉમિયા દૂધ ડેરી મારી છે. અને અહીંયા સવારે મને મારા કમલભાઈ મિત્ર છે એમને 6 વાગે ફોન કરી અને મને જણાવ્યું કે તમારી દુકાનમાં ગાડી કોઈ ઘૂસી ગઈ છે. હું પછી જોવા આવ્યો તો અહીંયા બધું તૂટીને પતી ગયેલું હતું. અને ફ્રીજથી માંડીને બધું તૂટી ગયું છે. ઓછામાં ઓછું 2 લાખની ઉપરનું નુકસાન છે. હવે કંપનીવાળા બધા આવ્યા છે તો શું સોસાયટી કરે છે એની પર આધાર છે. હવે આવે એ લોકો કરે તો ઠીક, નહીં તો પછી હવે પોલીસ કેસ કરવો પડશે. નામ સફી મોહમ્મદ મલિક છે. હું જૂના દીવાનો રહેવાસી છું. હું 5:15 વાગે હું અહીંયા આવતો હતો તો રોંગ સાઈડ ગાડીવાળો બોલેરો ટક્કર મારીને અંદર ઘૂસી ગયો ને અમને ગાડી પલટી ખવડાવી દીધી. ને મારી મિસિસને ને મારી મમ્મીને વાગ્યા સુધી દવાખાને કી આવ્યા છે. પોલીસ સ્ટેશન જાણ કરીએ પણ પોલીસ જુગ આવી નથી. બ્યુરો રિપોર્ટ, ભરૂચ.